સામાન્ય આરાધનાનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે માતાજીની પ્રતિમાના વિસર્જન માટે નવલખી મેદાન ખાતેનું કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં ન આવતા ભક્તોમાં ચિંતા જાગી છે. માતૃશક્તિ આરાધનાના અવસર રૂપ દશામા ઉત્સવની ધામધૂમથી વ્યાપક ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવના અંતે માતાજીની મૂર્તિઓને નદી તળાવમાં વિસર્જિત કરવાની પ્રથા છે. જો કે પર્યાવરણ સુરક્ષા માટે આ મૂર્તિઓને પધરાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવલખી મેદાન પર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. તહેવાર સાવ નજીક આવી જવા છતાં આ તળાવને સાફ કરવામાં આવ્યું નથી અને તૈયાર કરવામાં આવ્યું ન હોવાથી ભક્તોમાં ચિંતા જાગી છે. તેને અનુલક્ષીને નગરસેવક બાળુ સુર્વેએ પાલિકાને નવલખી કૃત્રિમ તળાવ સાફ અને સુરક્ષિત કરીને પાણી ભરવાની કામગીરી સત્વરે શરૂ કરવા અપીલ કરી છે. બે દિવસ પછી મા દશા માતાનું ઘર ઘર સ્થાપના થવાની, હજારો ભક્તોના ઘરે મા દશા માતાની સ્થાપના થતી હોય અને હિન્દુ સમાજનો મોટામાં મોટો તહેવાર, ગણતરીના દિવસ પછી શ્રી ગણેશજીની પણ આગમન થવાનું. પણ જે કૃત્રિમ તળાવ આપણે બનાવવામાં આવ્યો છે, જે કૃત્રિમ તળાવ આખા વડોદરા શહેરના મા દશા માતાની મૂર્તિઓનું વિસર્જન અહીં થાય, ગણેશજીનું વિસર્જન અહીં થતું હોય, એવા જગ્યા પર તમે આજ દિન સુધી કોઈ પણ કામગીરી નથી કરી. બે દિવસ પછી મા દશા માતાની સ્થાપના થશે અને જે તળાવ પર, કૃત્રિમ તળાવ પર આપણે ઊભા છે એ કચરાપેટી જેવી હાલત છે. કેમ કે આ અગાઉથી પાણી અંદર ભરવાનું હોય, બોર ચાલુ કરીને એને બી 4-5 દિવસ લાગે ત્યારે તળાવમાં પાણી ભરાય. પછી જે લાઇટો લગાવવાની હોય, લોકોને વ્યવસ્થા કરવાની હોય, રોડ પર તમે જોઈ શકો મોટા મોટા ખાડા પડી ગયા છે, આજુબાજુ એટલું જંગલ થઈ ગયું છે, એ તમામ કામગીરી કરવાની હોય ને અધિકારીઓ, સિટી એન્જિનિયર હોય, કમિશનર સાહેબ હોય, એમના ઇતર અધિકારીઓ, એમની ખરેખર જવાબદારી આવે ને એમને ખબર હોય કે આ દિવસથી મા દશા માતાની સ્થાપના થવાની છે, ગણેશજીનો તહેવાર આ સમયે આવવાનો છે, તે આવી કામગીરી હિન્દુ સમાજના મોટા મોટા તહેવાર હોય ત્યારે આવી કામગીરી વહેલી તકે કરવાની હોય. અને દર વર્ષે અમને રજૂઆત કરવી પડે, આપના માધ્યમથી રજૂઆત કરવી પડે, પત્ર લખવા પડે, બહુ શરમજનક બાબત કહેવાય. કેમ કે આવી કામગીરી તો અધિકારીઓ ધ્યાનમાં રાખીને અગાઉથી કરવી જોઈએ અને આજ દિન સુધી 2 દિવસ બાકી હોય ને કોઈ 1 રૂપિયાની કામગીરી હજુ કોઈ સ્થળ પર આવ્યા નથી. લાઇટ ઉતારવાની હોય, પાણી ભરવાનું હોય, કશું એક થોડી પણ કામગીરી કરી નથી. તો 10 દિવસમાં વિસર્જનના દિવસે અસંખ્ય લોકો અહીં આવશે. જે મા દશા માતાના ભક્તો કેટલા અસંખ્ય લોકો અહીં આવે તો આવી ગંદકી હાલતમાં ઊભા રહેશે. એટલે જે કંઈ તમામ કામગીરી બાકી છે, વહેલી તકે કમિશનર શ્રી, સિટી એન્જિનિયર, જે અધિકારીઓ છે, વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી છે. એના માટે તમામ જે સિટી એન્જિનિયર હોય, જે અધિકારી હોય, એમની ભૂલ ગયા વર્ષે જ્યારે વિસર્જન થયું હતું મા દશા માતાનું, ગણેશજીનું, જે તમે જોઈ શકો હજુ અંદર અમુક મૂર્તિઓ પણ છે, પણ એની સફાઈ ખરેખર કરવાની હોય. જેવું વિસર્જન થાય પછી 5-6 દિવસ પછી પ્લાસ્ટિક ફાટી ગયું છે, દરેક જગ્યાએ કચરાપેટી છે, ગંદકી હાલતમાં છે, તો એની સફાઈ આખું વરસ થઈ ગયું, વરસ થઈ ગયું, 365 દિવસ થઈ ગયા તો પણ એ સફાઈ કરવામાં નથી આવી ને એવું લાગે છે આપણે ઊભા છે તો આમ કચરાપેટીમાં ઊભા છે એવી પરિસ્થિતિ છે. તો આ તમામ જવાબદારી કોર્પોરેશનની છે, કોર્પોરેશને કરવી જોઈએ. ને અમારી ફરીથી એવી માગણી છે કે હિન્દુ સમાજના મોટા મોટો તહેવાર છે મા દશા માતાનો, ગણેશજીનો, તો આવી કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માગણી.